हेलो, माय सेल्फ पूजा कुछड़िया। आज आप नव चेप्टर स्टार्ट करसू, चेप्टर नंबर 11, हाई रिस्क इन सिक न्यूबॉर्न। इन दैट फर्स्ट वन इंट्रोडक्शन आप जोए कि हाई रिस्क न्यूबॉर्न एटले कई रीते। तो हाई रिस्क न्यूबॉर्न क्यारे कही शकाय? तो के हाई रिस्क न्यूबॉर्न आर बेबीज हु आर इन अ रिस्क टू सर्वाइव फॉर लाइफ इन अ एक्स्ट्रा यूटेराइन इन्वायरमेंट आफ्टर द बर्थ। कि हाई रिस्क न्यूबॉर्न है ये त्यारे कही सकाय कि जे बेबीज है ए बार एक्स्ट्रा यूटेराइन इन्वायरमेंट एट्ले कि बारना वातावरण अंदर सर्वाइव करवा माटे छे ज्यारे केपेबल ना होय, बराबर। तो त्यारे आफ्टर द बर्थ छे ज्यारे एक्स्ट्रा यूटेराइन इन्वायरमेंटनी अंदर ज्यारे बेबी सर्वाइव करवा माटे केपेबल नथी त्यारे एने हाई रिस्क न्यूबॉर्न कही शकाय, बराबर। दीज बेबीज रिक्वायर्स अ क्लोज एंड कंटीन्यूअस मॉनिटरिंग। के ए बेबी है कि जे हाई रिस्क न्यूबॉर्न अंदर इन्क्लूडेड है एवं बेबीज है एने शेनी जरूर है? तो कि रिक्वायर्स अ क्लोज अने कंटीन्यूअस मॉनिटरिंग। ओके, देन अर्ली केर बाय हेल्थ प्रोफेशनल्स। अने जे हाई रिस्क न्यूबॉर्न्स है एनी अर्ली केर थवी जोईए, बराबर। जेम बने एम जल्दी एनी केर थवी जोईए हेल्थ प्रोफेशनल्स थ्रू। ओके, देन आपणे हवे हाई रिस्क न्यूबॉर्ननी अंदर एक पहलो टॉपिक जो है हाइपर बिलिरुबिनेमिया। ए तो तमने खबर छे एना विषे के ए ज्यारे बिलिरुबिननुं लेवल छे हाइपर मीन्स के हाई थई जाय छे, ओके, तो एने हाइपर बिलिरुबिनेमिया कहेवाय। ओके, तो के आपणे एनी डेफिनेशन जोईए कि वेन द बिलिरुबिन लेवल राइज मोर देन आर्बिट्री कट ऑफ द पॉइंट 12 mg/dL। કે જ્યારે 12 mg/dL જે છે એના કરતાં વધારે જ્યારે બિલિરુબિનનું લેવલ છે એ રાઇઝ થશે, ઇન્ક્રીઝ થશે, વધશે, તો ત્યારે ઇન અ ટર્મ ઇન્ફન્ટ, કે જે ટર્મ ઇન્ફન્ટ છે એનું જે નોર્મલ લેવલ કરતાં, મતલબ કે જે 12 mg/dL જે કટ ઓફ પોઈન્ટ એક આર્બિટરી એક પોઈન્ટ આપેલું છે, એક લેવલ ડિસાઇડેડ છે, કે એ લેવલ કરતાં જ્યારે જે ઇન્ફન્ટ્સ છે એનું બિલિરુબિન લેવલ જ્યારે વધશે તો ત્યારે એ કન્ડિશનને આપણે શું કહીશું? હાઇપર બિલિરુબિનેમિયા. ઓકે, તો વેન ધ બિલિરુબિન લેવલ રાઇઝ મોર ધેન આર્બિટરી કટ ઓફ ધ પોઈન્ટ 12 mg/dL ઇન અ ટર્મ ઇન્ફન્ટ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ અ હાઇપર બિલિરુબિનેમિયા. ઓકે, એની અંદર શું થાય છે તો તમને ખબર જ હશે. યલો ઇઝ ડિસકલરેશન ઓફ ધ સ્કીન. ઓકે, the face and chest of the infant are usually stain yellow of this level of the bilirubin. કે જ્યારે બિલિરુબિનનું લેવલ વધે છે ત્યારે એના ફેસ, ચેસ્ટ છે કે એના બોડીઝ છે જે ઇન્ફન્ટની એ કેવી થઈ જશે? યલો સ્ટેઇન. ઓકે, યલો કલરની. ઓકે, દેન આપણે જોઈશું ડાયગ્નોસિસ. તો ડાયગ્નોસિસની અંદર આપણે ક્લિનિકલ ફાઇન્ડિંગ કરીએ તો કે જોન્ડિસ ઇન નિયોનેટ્સ ઇન્ડિકેટ સીરમ બિલિરુબિન ઓફ ધ મોર ધેન નોર્મલ. એક તો એ મેઇન વસ્તુ છે કે જ્યારે શું જોવા મળશે? જ્યારે જોન્ડિસ હશે, મતલબ કે જ્યારે બિલિરુબિનનું લેવલ વધશે ત્યારે આપણે એને જોન્ડિસ કહીશું, બરાબર. એટલે કે આપણે જ્યારે ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ કરશું, ક્લિનિકલ ડાયગ્નોસિસ કરશું, એ ટેસ્ટની અંદર એક તો મેઇન આપણો જે ચીઝ છે એ શું આવશે? બિલિરુબિન લેવલ છે એ વધેલું હશે. ઓકે, દેન સેફાલોકોડલ પ્રોગ્રેશન એટલે શું? તો કે સેફાલોકોડલ એટલે હેડ ટુ ટો, એટલે કે સેફાલોકોડલ પ્રોગ્રેશનની અંદર એક એવી કન્ડિશન છે કે એક એવું ઇમ્પ્રુવમેન્ટ થાય છે બોડીના સ્ટ્રક્ચર્સની અંદર, બરાબર, એના ફંક્શન્સની અંદર. પણ બોડીના સ્ટ્રક્ચર્સ છે, એના ફંક્શન્સ છે, એની અંદર ઇમ્પ્રુવમેન્ટ તો થાય છે, પણ ક્યાંથી? તો કે પહેલાં ફર્સ્ટ હેડથી સ્ટાર્ટ થશે, પછી ટ્રંકની અંદર થોડુંક પ્રોગ્રેશન આવશે, અને પછી લેગની અંદર. કે એક એવી કન્ડિશન કે જે નાના બેબી હશે એ પણ મોટા એજ જેવા, મોટી એજના જલ્દીથી લાગવા લાગશે, બરાબર. તમે પા મૂવી જોયું હશે તો એની અંદર જે બેબી બતાવવામાં આવેલું છે એ બેબી જેવી કન્ડિશન થશે. ઓકે, સેફાલોકોડલ પ્રોગ્રેશન એટલે કે પહેલાં હેડથી છે પ્રોગ્રેશન, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પહેલાં હેડથી સ્ટાર્ટ થશે, ધેન ટ્રંક, ધેન લાસ્ટ લેગ. ઓકે, એટલે કે હેડ ડાઉન ટુ ટેલ, એટલે કે પહેલાં હેડ, ધેન લાસ્ટમાં બધો ટેલ પાર્ટ્સ. ઓકે, એ હતું સેફાલોકોડલ પ્રોગ્રેશન ઓફ ધ ડર્મલ ઇક્ટરસ. ઇક્ટરસ એટલે કે શું? જોન્ડિસ. ઓકે, જોન્ડિસને અધરવાઇઝ નોન એઝ ઇક્ટરસ. ઓકે, યુઝફુલ ટૂલ એટલે કે સેફાલોકોડલ છે એ પણ એક પ્રકારનું
डायग्नोसिस छे आपणे क्लिनिकल फाइंडिंग्स ज्यारे करशुं त्यारे सेफालोकोडल पण छे न्यू ज्यारे न्यूबोर्न बेबी होय एने ज्यारे बिलीरुबिनुं लेवल वधशे एटले के हाइपर बिलीरुबिनेमिया थशे त्यारे एक सेफालोकोडल छे ए पण सेफालोकोडल प्रोग्रेशन छे ए पण जोवा मळशे. ओके देन अ थ्रू फिजिकल एक्जामिनेशन ऑफ द इन्फंट इज डन. જ્યારે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરશું ત્યારે અબનોર્મલ અને જ્યારે આપણે અને અમુક જાતના ફિઝિકલ એક્ઝામિનેશન કરશું ઓકે દેન અબનોર્મલ ન્યુરોલોજિકલ સાયન્સ કે અમુક જે ન્યુરોલોજિકલ સાયન્સ જોવા મળશે કે એની અંદર પુઅર ફીડિંગ બરાબર બેબી પૂરી રીતે પૂરતું ફીડિંગ નહીં લે દેન લેથાર્જી લેથાર્જી મીન્સ લેક ઓફ એનર્જી ઓકે દેન વોમિટિંગ અને સીઝર કન્વર્ઝન પણ ક્યારેક ક્યારેક જોવા મળી શકે છે. તો આ હતા એના ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ. ક્લિનિકલ ફાઇન્ડિંગ્સની અંદર આપણે પહેલાં જોયું કે એક તો નોર્મલ જે જોવા મળશે એ તો છે જ કે બિલીરુબીનનું લેવલ વધેલું હશે દેન સેફાલોકોડલ પ્રોગ્રેશન ઓફ ધ ડર્મલ ઇક્ટરસ એટલે કે જોન્ડિસ થશે ત્યારે જ્યારે ન્યૂબોર્ન બેબી છે એ બેબીને જ્યારે જોન્ડિસ જોવા મળશે હાઇપર બિલીરુબીમને જોવા મળશે ત્યારે સેફાલોકોડલ પ્રોગ્રેશન છે એ પણ જોવા મળશે. ઓકે દેન આપણે જોયું કે ફિઝિકલ અમુક એક્ઝામિનેશન કરશું ઇન્ફન્ટ્સના દેન ન્યુરોલોજિકલ સાયન્સ અમુક જોવા મળશે એની અંદર આપણે પુઅર ફીડિંગ છે બેબી પુઅર ફીડિંગ કરતું હશે ફીડિંગ બરાબર નહીં કરતું હોય દેન લેથાર્જી જોવા મળશે લેક ઓફ એનર્જી ઓછી હશે એની એનર્જી દેન વોમિટિંગ એન્ડ સીઝર એક્સેટ્રા. દેન આપણે જોઈએ કે ડર્મલ ઝોન એન્ડ બિલીરુબિન. ડર્મલ ઝોન એટલે કે પ્રોગ્રેસમેન્ટ ઓફ ધ ઇન્ક્રીઝ ધ જોન્ડિસ લેવલ કે જોન્ડિસ લેવલ બિલીરુબિનનું જે લેવલ છે એ કેટલું પ્રોગ્રેસમેન્ટ છે એ પ્રમાણેનું બિલીરુબિનનું લેવલ છે એ ચેક કરવામાં આવશે વધેલું છે કેટલું છે એ આપણે જોઈ શકશું બરાબર. તો કે ડર્મલ ઝોન માટે આપણે પહેલાં આ જોઈએ કે ડર્મલ ઝોન 1, 2, 3, 4 એવી રીતે બરાબર. તો કે પહેલાં ડર્મલ ઝોન 1ની અંદર ફેસ છે એ જોવા મળશે દેન નેક 2 અમ્લિકસનો પાર્ટ છે ડર્મલ ઝોન 2ની અંદર આવશે 3ની અંદર અમ્લિકસ 2 એન્કલ સુધીનો આવશે એન્ડ ડર્મલ ઝોન 4 એટલે કે બધા ફીટ્સ બરાબર ફીટ્સ એને 4 અને 5ની અંદર ફીટ્સ ને એ બધું આવશે બરાબર. દેન ડર્મલ ઝોન એટલે 1, 2, 3, 4, 5 આપણે જ્યાં સુધી જોઈએ તો કે બિલીરુબિન જ્યારે ડર્મલ ઝોન 1 હશે ત્યારે બિલીરુબિનનું લેવલ 5 mg/dL જેટલું હશે વધેલું હશે. ઓકે દેન સેકન્ડ એટલે કે 10 થર્ડ એટલે કે 12 mg/dL દેન ફોર્થ એટલે 15 mg/dL એન્ડ ફિફ્થ એટલે કે 15 કરતાં પણ વધારે હશે. ઓકે એટલે કે આના થ્રુ આપણે બિલીરુબિનનું લેવલ ચેક કરી શકીએ કેટલું પ્રોગ્રેસમેન્ટ થાય છે બિલીરુબિનનું લેવલ એ પ્રમાણે ડર્મલ ઝોન થ્રુ છે આપણે ચેક કરી શકીએ છીએ. એટલે કે આ હતું ડર્મલ ઇક્ટેરસ ઝોન એટલે કે જોન્ડિસ ઝોન સીરમ બિલીરુબિન લેવલ ઇન ધ ટર્મ ઇન્ફન્ટ્સ. ઓકે દેન આપણે જોઈશું લેબોરેટરી ટેસ્ટ લેબોરેટરી લેબ ટેસ્ટ અમુક જે એની અંદર પહેલાં તો CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ દેન બ્લડ ટેસ્ટ જોશું ડાયરેક્ટ કુમ્સ ટેસ્ટ છે એ અધરવાઇઝ નોન એઝ એ એન્ટી ગ્લોબ્યુલિન ટેસ્ટ એક બીજા નામે એન્ટી ગ્લોબ્યુલિન ટેસ્ટ તરીકે પણ ઓળખાય છે એ એક પ્રકારનો એવો ટેસ્ટ છે કે એના થ્રુ આપણે છે ડિટેક્ટ ધ એન્ટીબોડી છે એને ડિટેક્ટ કરી શકીએ છીએ બરાબર. એટલે કે કોઈ પણ જે RBCની સરફેસ ઉપર કોઈ બી એન્ટીબોડી આવેલા હોય તો આપણે થ્રુ ધ કુમ્સ ટેસ્ટ છે આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ એટલે કે એન્ટીબોડી ડિટેક્ટ કરવા માટેનો એક ટેસ્ટ છે. દેન યુરિન ટેસ્ટ લિવર ફંક્શન ટેસ્ટ દેન G6PD સ્ક્રીનિંગ એટલે પહેલાં તો આપણે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ તો કે G મીન્સ ગ્લુકોઝ દેન 6 P મીન્સ ફોસ્ફેટ એન્ડ D મીન્સ ડીહાઇડ્રોજીનેઝ એટલે કે G6PD એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડીહાઇડ્રોજીનેઝ એટલે કે એ એક વન પ્રકારનો G6PD એક પ્રકારનો એન્ઝાઇમ છે કે જ્યારે બિલીરુબિનનું લેવલ છે ઇમ્બેલેન્સ થાય છે કે ત્યારે જે એન્ઝાઇમ છે એનું ફોર્મેશન ઘટે છે તો એના થ્રુ છે કોઈપણ એનેમિક ડિઝીઝ છે એ બેબીને થઈ શકે છે. ઓકે એટલે કે આપણે એન્ઝાઇમનું લેવલ પણ ચેક કરી શકીએ છીએ કે એના થ્રુ છે એ બીજા કોઈપણ ડિઝીઝ થવાની શક્યતા ન રહે. ઓકે દેન USG અલ્ટ્રાસોનોગ્રાફી દેન આપણે ટ્રીટમેન્ટ જોઈએ તો ટ્રીટમેન્ટની અંદર ફોટોથેરાપી એ તો તમને બધાને ખ્યાલ જ હશે કે એક પ્રકારનું ફોટોથેરાપીની અંદર અમુક લાઇટ્સ છે લાઇટ સોર્સનો યુઝ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ હેલોજન લાઇટ્સ બરાબર કે જેના થ્રુ છે બેબીનું બિલીરુબિન લેવલ ઘટાડવામાં આવે છે બરાબર.
ओके तो ये एक प्रकारनी फोटो ऑक्सीडेशन जेवी एक प्रोसेस छे के जेनी अंदर छे बिलीरुबिनु लेवल घटाड़वामां आवे छे। देन एक आपणे मेडिकेशन नो पण यूज करी शकाय छे के जे फिनोबार्बिटोन छे ए पण सिली जे सीरम बिलीरुबिन लेवल छे एने घटाड़वामां हेल्प करे छे। ओके तो एनो जे डोज छे 10 mg पर केजी देवानो छे 1 डे माटे। देन एक दिवस पछी 5-8 mg पर केजी पर डे देवानो छे नेक्स्ट 4 डे, बराबर 4 दिवस सुधी। पहला एक दिवस छे 10 mg पर केजी आपवानो छे, देन बीजा दिवस थी छे 5-8 mg स्टार्ट करशू पर केजी पर डे माटे 4 दिवस सुधी। ओके देन इट टेक्स 3-7 डेज इट्स इफेक्टिव, कि जयरे आप 3-7 दिवस सुधी आ मेडिकेशन यूज करशू मेडिकेशन लेशू तो ये वधारे पड़त इफेक्टिव रहेशे। तो आतु आपणे पहेलाथी जोईए के हाइपर बिलीरुबिनेमिया। ओके तो डेफिनेशन आपणे एनी जोईली के जारे नॉर्मल आर्बिट्री कट ऑफ पॉइंट करता 12 mg पर डीएल करता जारे बिलीरुबिनू लेवल वधशे त्यारे एने हाइपर बिलीरुबिनेमिया कही शकाय, बराबर। अने एनी अंदर फेस एंड चेस्ट छे कोई पण बॉडी पार्ट्स छे ए केवा जोवा मळशे येलो स्टेन बिकॉज ऑफ द इन्क्रीज द बिलीरुबिन लेवल। तेन आपणे डायग्नोसिस जोया કે જોન્ડિસ છે એની અંદર છે સીરમ જે નોર્મલ ક્લિનિકલ ફાઇન્ડિંગ્સની અંદર બિલીરુબિનનું લેવલ ઓલરેડી વધેલું હશે, તેને આપણે સેફાલોકોડલ પ્રોગ્રેશન પણ જોવા મળશે કે હેડ ડાઉન ટુ ટેલ પ્રોગ્રેશન, પહેલાં કે પહેલાં હેડની અંદર ફર્સ્ટ એના સ્ટ્રક્ચર અને એના ફંક્શનની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, દેન સેફાલોકોડલ પ્રોગ્રેશન ઓફ ધ ડર્મલિક્ટ્રિસ યુઝ ઓફ ટૂલ, એટલે કે પહેલાં જે સેફાલોકોડલ પ્રોગ્રેશન પહેલાં હેડની અંદર આવશે ધેન ટ્રંક ધેન લાસ્ટમાં લેગની અંદર। ઓકે દેન આપણે અમુક ફિઝિકલ એક્ઝામિનેશન પણ કરશું ઇન્ફન્ટ્સના, દેન નોર્મલ ન્યુરોલોજિકલ સાઇન્સ જોવા મળશે જેમ કે પુઅર ફીડિંગ છે, લેથાર્જી છે મીન્સ કે લેક ઓફ એનર્જી, વોમિટિંગ્સ જોવા મળશે, સીઝર કન્વર્ઝન પણ જોવા મળી શકે છે। દેન આપણે ડર્મલ ઝોન અને બિલીરુબિનનું લેવલ છે એ ચેક કર્યું, જે રીતે ડર્મલ ઝોન હશે એવી રીતે બિલીરુબિનનું લેવલ। ઓકે દેન આપણે જોયું લેબોરેટરી સ્ટડીઝ, એટલે કે આપણે સીબીસી ટેસ્ટ કર્યો, બ્લડ ટેસ્ટ કર્યો, ડાયરેક્ટ કુમ્સ ટેસ્ટ એટલે કે એન્ટીબોડી ડિટેક્ટ કરવાનો એક પ્રકારનો ટેસ્ટ છે, દેન યુરિન ટેસ્ટ, દેન લિવર ફંક્શન ટેસ્ટ, દેન G6PD સ્ક્રીનિંગ એટલે કે જી મીન્સ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડી હાઇડ્રોજીનેઝર એટલે એક પ્રકારનો એન્ઝાઇમ છે કે જે બિલીરુબિનનું લેવલ ઇમ્બેલેન્સ થશે એના લીધે એ એન્ઝાઇમનું લેવલ ઘટશે, તો એના લીધે છે કોઈ પણ એનેમિક ડિઝીઝ કન્ડિશન બીજા થવાના ચાન્સીસ છે કે નહીં એ આપણે થ્રુ ધ સ્ક્રીનિંગ ચેક કરી શકશું। દેન USG, દેન ટ્રીટમેન્ટની અંદર આપણે જોયું કે ફોટોથેરાપી એક પ્રકારનું કે જે હેલોજન લાઇટ્સ છે અમુક લાઇટ સોર્સ છે યુઝ કરવામાં આવે છે, ઓકે ફોર ધ લોવરિંગ ધ બિલીરુબિન લેવલ। દેન ફિનોબાર્બિટોન કે એક મેડિકેશન છે કે જે સીરમ બિલીરુબિન લેવલ છે એ ઘટાડે છે, એનો ડોઝ આપણે જોયો કે 10 mg પર કેજી પહેલાં એક જ દિવસ માટે, દેન બીજા 4 ડે સુધી છે 5-8 mg પર કેજી પર ડે દેવાનું છે, દેન આપણે 3-7 દિવસ સુધી જ્યારે એક કન્ટિન્યુઅસલી લેશું તો એ બધાને ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ બનશે। ઓકે થેન્ક યુ।